લોકસભા સામાન્ય ચૂંટણી 2024 નિવાસી અધિક કલેક્ટર વી કે જોશી દ્વારા જિલ્લા કક્ષાનું ઈવીએમ વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું. જિલ્લામાં કુલ 12 મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાહન દ્વારા ગામ શહેરી વિસ્તારોમાં ફરીને ઈવીએમ વીવીપેટનું નિદર્શન કરવામાં આવશે. આગામી ટૂંક સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં યોજાનાર છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકસભામાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઈવીએમ વીવીપેટની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને લોકસભા ચૂંટણી લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે લોકોમાં વિશ્વાસ કેળવાય તે હેતુસર ખેડા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા કક્ષાનું ઈવીએમ વીવીપેટ નિદર્શન કેન્દ્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ નિવાસી અધિક કલેક્ટર બી કે જોશી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લાની દરેક મામલતદાર કચેરી ખાતે પણ ઈવીએમ વીવીપેટ નિદર્શન કેન્દ્ર આજથી ખુલ્લું મૂકવામાં આવશે. તેમજ જિલ્લામાં કુલ 12 મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન મારફતે આગામી 2 માસ સુધી પણ જિલ્લાના દરેક ગામ શહેરી વિસ્તારમાં ઈવીએમ વીવીપેટનું નિદર્શન કરવામાં આવશે, જે દરમિયાન દરેક મતદાર પોતાનું મત નાખી ઈવીએમ વીવીપેટ મશીન યોગ્ય રીતે કામ કરે છે તેની ખાતરી કરી શકશે. ઈવીએમ વીવીપેટના નિદર્શન દ્વારા યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે, તેમજ લોકો વધુ ને વધુ મતદાન કરવા તરફ પ્રેરાય, તેમજ લોકશાહીનું સશક્તિકરણ થાય તે હેતુથી આ ઈવીએમ વીવીપેટ જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે, જેનો સર્વ મતદારો વધુ ને વધુ લાભ લે તેમ અધિક નિવાસી કલેક્ટર બી કે જોશીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર બી કે જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, પ્રાંત અધિકારી કે એસ સુવેરા, મામલતદાર નડિયાદ શહેર અને ગ્રામ્ય તથા કલેક્ટર કચેરીનો સ્ટાફ પણ હાજર રહ્યા હતા. આપ બધા જાણો છો કે 2024માં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે. એ ઇલેક્શન ઈવીએમ મશીનથી થનાર છે. લોકોને ઈવીએમ મશીનની જાગૃતિ થાય, કેવી રીતે વોટ આપવો છે એની સમજ પડે અને ઈવીએમની ખોટી ભ્રમણાઓથી દૂર થાય એ માટે આજથી ઈવીએમ વીવીપેટનું નિદર્શન નડિયાદ જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા 2 વાન છે, દરેક બૂથ વાઇઝ એરિયા વાઇઝ જશે અને લોકોને સમજ આપશે. એ સિવાય પણ કેટલીક ઓફિસોમાં જે મેઇન જગ્યાઓ છે ત્યાં પણ ઈવીએમ નિદર્શન આપવામાં આવ્યું છે, જેથી લોકો ઓફિસમાં આવતા હોય એવા ઈવીએમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, કેવી રીતે વોટ આપી શકાય એની સમજ મળી છે. Education is important for our life because with the help of education we can achieve anything. LEAD helps me in clearing my concept with the help of many videos, CRLs and slides. LEAD makes maths and science very interesting with the help of experiments and videos.